નમસ્તે બાળ મિત્રો, સપ્તર્ષિ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય શીખવાના છે. તો બધાએ ગુજરાતીની ચોપડી કાઢવાની છે, પેન્સિલ રબર કાઢવાનું છે. તો ચલો ચોપડી પેન્સિલ રબર હાથમાં લ્યો. અને આપણે ક્યાં સુધી આવ્યા છીએ ગુજરાતીની બુકમાં? પેજ નંબર 47 સુધી થઈ ગયું છે. તમને લેસનમાં આપ્યું હતું, બધાએ લખ્યું છે ને? તો ચાલો આજે આપણે પેજ નંબર 48 શીખવાના છીએ. ચોગળ 48 એમાં શું કરવાનું છે? મૂળાક્ષર બોલો અને લખો. તો અહીંયા આપણને કયો મૂળાક્ષર આપેલો છે? ઠ, ઠળિયાનો ઠ. આ ઠળિયો લખેલું છે અને આ ઠળિયાનું ચિત્ર છે. અને આ ઠ છે એને આપણે ઘૂંટવાનો છે. તો ચાલો ઠ ઘૂંટો. ટપકા ઉપર પેન્સિલ જવી જોઈએ. શું ઘૂંટવાનું છે આપણે? ઠળિયાનો ઠ. ચલો ઘૂંટો. ઘૂંટો. હવે નીચે શું કરવાનું છે? ત્રણ લાઈન આપણે ઠળિયાને ઘૂંટવાની છે, પછી લખવાનું છે. તો ચાલો ઘૂંટવાનું ચાલુ કરો. પહેલો ઠ આપેલો છે, બીજા ઠથી ઘૂંટવાનું છે. ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. સરસ ગુજો ઠળિયો, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. ચાલો બીજી લાઈન. ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. શું ઘૂંટો છો બધાય? ઠળિયાનો ઠ. કયો મૂળાક્ષર ઘૂંટો છો? ઠળિયાનો ઠ. ચલો ઘૂંટી બીજી લાઈન. હવે ત્રીજી લાઈન ઘૂંટવાની છે. ચલો ચાલુ કરો ઘૂંટવાનો. ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. એવી રીતે બોલતું જવાનું છે બધાએ, બધાએ બોલવાનું છે. હાથે ચલાવવાના છે, મોઢું એ ચલાવવાનું છે. ચલો ત્રણ લાઈન ઘૂંટાઈ ગઈ. હવે નીચે લખવાનું છે ઠળિયાનો ઠ. ચલો સરસ અક્ષરે લખો, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ. એવી રીતે બોલતું જવાનું છે ઠળિયાનો ઠ. ચલો લખો, સારા અક્ષર લખવાનું છે. ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, બોલતા જવાનું છે, બોલતા જવાનું છે, લખતા જવાનું છે. ઠળિયાનો ઠ, શેનો ઠ? ઠળિયાનો. ચલો લખાઈ ગયો. હવે નીચે શું કરવાનું છે? ચિત્ર આપેલા છે તમને અને નીચે શબ્દો આપેલા છે, તો ત્યાં ઠ હોય એના ઉપર આવન કરવાનું છે. ઠેલા ગાડી, તો ઠે પહેલો છે, ઠે લખેલો છે ત્યાં રાઉન્ડ કરવાનું છે. ચાલો આ છે ઠંડી, ઠંડી લખેલું છે તો ઠ ઉપર ગોળ કરો. ચાલો પછી છેલ્લો શબ્દ ઠીંગુજી, ઠીંગુજી તો ઠી ઉપર ગોળ કરો. પહેલાં લખેલું છે ઠી, થઈ ગયો.
ચાલો પેજ નંબર 49 કાઢો, 54-49, એમાં શું કરવાનું છે જુઓ, મૂળાક્ષર બોલો અને લખો. આપણે 48 નંબરના પેજ ઉપર લખો ઠ ઘૂંટો એવી રીતે લખવાનું છે અને ઘૂંટવાનું છે. ચાલો હવે આ ઠ આપેલો છે અને ઠગ ઠગનું ચિત્ર છે અને અહીંયા કલર પૂરવાનો છે ઠમાં, તો ગુલાબી કલર છે ને, તો એ ગુલાબી કલર કાઢો અને આ ઠમાં કલર પૂરવાનો છે પૂરો. સરસ પૂરજો, અંદર જ પૂરવાનું છે, બહાર વયું જવાનું જોઈએ નહીં. કલર ઠની અંદર છે જગ્યા, ત્યાં જ આપણે કલર કરવાનો છે, સરસ કલર કરવાનો છે. પેજ કોઈ ગંધારું કરવાનું નહીં કે ફાડવાનું નહીં, તમારી ચોપડી સરસ હોવી જોઈએ, ગંધારી હોવી જોઈએ નહીં. ચાલો કલર સરસ પૂરો, ઠની બહાર વયો જવો જોઈએ નહીં. ચાલો ઠમાં કલર થઈ ગયો, હવે ઘૂંટવાનો છે ઠને. શું કરવાનું છે? ઘૂંટવાનું છે. તો પહેલો ઠ આપેલો જ છે, બીજા ઠથી ઘૂંટો. ઠગનો ઠ, 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 શું ઘૂંટવાનું છે આપણે? ઠ, ઠ, બોલતા જાઓ અને સરસ ઘૂંટતા જાઓ ઠ. ચાલો બીજી લાઈન, ઠ, ઠ. અહીંયા આપણે ઠગનો ઠ આપેલો છે આ પેજ ઉપર, ઠ, ઠગ, ઠ અને ઠ, સરસ ઘૂંટવાનું છે. ચાલો ઠ, ઠ ટપકા ઉપર જ પેન્સિલને ચવડાવવાની છે, બોલતા જાઓ લખતા જાઓ ઠ, ઠ, ઠ અને ઠ. ચાલો હવે નીચેની લાઈનો આપણે લખવાની છે, ઠ, 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 ઠળિયાનો ઠ, ઠગનો ઠ, ઠ. શું લખો છો બધાય? કયો મૂળાક્ષર લખો છો? ઠ લખો છો ને. ચલો નીચેની લાઈન, ઠ, ઠ, ઠ. ચલો હવે નીચે છેલ્લી લાઈન, ઠ, 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 એવી રીતે બોલતા જાઓ અને સરસ લખતા જાઓ. ચાલો લખાઈ ગયો ઠ, હવે નીચે શું કરવાનું છે? ઠ ઓળખી ગોળ કરો. ઠને ઓળખવાનું છે અને ગોળ કરવાનું છે. જો અહીં ઠગ લખેલું છે તો ઠ ઉપર ગોળ કર્યું, હવે કઠણ લખેલું છે તો આપણે વચ્ચે ઠ છે ત્યાં ગોળ કરવાનું છે. ચલો કર્યું, પછી ઠપ લખેલું છે તો ઠ પહેલાં છે તો ત્યાં રાઉન્ડ કરો, અને છેલ્લે મઠ લખેલું છે તો આપણે ઠ ઉપર રાઉન્ડ કરવાનું છે. ચલો થઈ ગયું 49નું પેજ આપણે થઈ ગયું છે. બધાએ સરસ લખ્યું ને, તો
તો ચાલો હવે આપણે કાલે ફરી મળીશું. દયા આવજો.